આજે દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સચિવાલય ખાતે પોતાના હક માટે ભાવિ શિક્ષકોએ બાયો ચડાવી છે. શિક્ષક દિવસે જ ભાવિ શિક્ષકોનો વિરોધ શરૂ થયો છે, જેમાં શિક્ષકોની ભરતી માટે ગાંધીનગરમાં આંદોલન શરૂ થયું છે. ટાટ એચએસનું નોટિફિકેશન જાહેર કરવા આંદોલન કરવામાં આવ્યું છે, તેમાં ગાંધીનગર સિવિલ બહાર ઉમેદવારોનો વિરોધ શરૂ થયો છે. શિક્ષકોની ભરતીને લઈ ઉમેદવારો રોડ ઉપર બેઠા છે. ટેટ ટાટ પાસ હજારો ઉમેદવારો લાંબા સમયથી કાયમી ભરતીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ રાજ્ય સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે, જેને લઈને ટેટ ટાટ પાસ થયેલા હજારો ઉમેદવારો સાથે વિરોધીઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. જોકે આંદોલન કરી રહેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસ એક્શન મોડમાં આવી જતા આંદોલનનો ફિયાસ્કો થઈ ગયો હતો, જેમાં હવે આજે પણ શિક્ષક દિવસે ભાવિ શિક્ષકો તેમના હક માટે ન્યાયની લડત લડી રહ્યા છે. રજૂઆતમાં એવું છે, 18 જૂને જ્યારે આંદોલન કરવા, આંદોલન તો નહીં કહેવાય એને, પણ રજૂઆત કરવા માટે આવ્યા હતા, ત્યારે જે થયું સચિવાલયમાં અમે ગયા એમને રજૂઆત કરવા, ત્યારે અમે રજૂઆત નથી કરવા દીધી. અને પછી ઋષિકેશ પટેલે એવું કહ્યું કે ભાઈ અમે નોટિફિકેશન જલ્દી બહાર પાડીશું, 24,700ની ભરતી કરશું, એ બધું એમણે કહ્યું, ભૂપેન્દ્ર પટેલે કહ્યું, તે બધું ક્યાં ગયું? 1 સપ્ટેમ્બરની વાત હતી, તો આજે 5 સપ્ટેમ્બર છે, 4 તારીખ સુધી અમે રાહ જોઈ કે ચલો ભાઈ ભરતીનું કંઈક નોટિફિકેશન આવશે તો આપણું સોલ્યુશન થઈ જશે, પણ એ વસ્તુ થયું નહીં. ત્યારે આજે અમે ફક્ત મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે તમે જ્યારે કીધું હતું તો તમારું પણ કોઈ કોણ માનતું નથી, કેમ કે રાજ્યમાં છે તો ભૂપેન્દ્ર પટેલની સરકાર, અને એ કહે છે સંવેદનશીલ સરકાર, દાદાની સરકાર છે, તો ભાઈ દાદા હવા કેવા? જ્યારે ગુજરાતનો શિક્ષક રસ્તે ફરતો હોય, રખડતો હોય, અને પોતાના ન્યાય માટે માંગણી કરે છે, બીજું શું છે? તો રજૂઆત કરવા નથી દેતા. હમણાં અમે રજૂઆત કરવા અહીંયા આવ્યા તો તે પહેલાં તો અહીંયા આવીને મૂકી દીધા છે. અમને એવું કીધું છે અત્યારે કે 5 જણને અમે લઈ જઈશું. હવે જોઈએ છે, તમે બધા અહીંયા સાક્ષીમાં છો કે અમને 5 જણ, હું છું, આ ચેતનભાઈ છે, આ સેજલબેન છે, અમને 5 જણે કીધું છે કે તમને 5 જણે અમે રજૂઆત કરવા લઈ જઈશું, તમે સાઈડમાં આવી જાઓ. હવે તમે અહીંયા બધા જોજો કે અમને 5ને લઈ જાય છે કે પછી ક્યાં લઈ જાય છે, આ મેઇન ખાસ જોવાનું છે. એટલે પોલીસ ઉપર ભરોસો કરવો, ભૂપેન્દ્ર પટેલની સરકાર પર ભરોસો કરવો, કે કોના પર કરવો? જ્યારે પરીક્ષા લીધી અમને 14 દિવસમાં એ લોકોએ રિઝલ્ટ એક્ઝામ લઈ લીધી, અમને ટાઈમ નથી આપ્યો વાંચવાનો કે નહીં અમારે એક્ઝામ શિક્ષકોની જરૂર છે. આજે એ શિક્ષક એક્ઝામ આપીને પાસ કરીને આજે એક વર્ષથી કહે છે કે અમારી ભરતી કરો, ભરતી કરો, તો ભરતી ક્યારે કરવાના છે? ભરતી નથી કરતી કરતા એ લોકો. બીજો, જ્ઞાન સહાયકની યોજના લાવ્યા છે. જ્ઞાન સહાયક યોજના એટલે ટેમ્પરરી યોજના છે. જ્યારે કાયમી શિક્ષક ટેટ ટાટ પાસ થઈને બેઠા છે તો પછી ટેમ્પરરી શિક્ષકની જરૂર જ ક્યાં છે? ટેમ્પરરી શિક્ષક ક્યારે હોય? કે જ્યારે કાયમી શિક્ષક તમને અવેલેબલ નથી તો તમે પછી કાયમી ટેમ્પરરી શિક્ષકની યોજનાને રાખો. પણ અહીંયા જ્યારે અમે બેઠા છીએ, પાસ કરીને બેઠા છે, પોતાના હક માટે બેઠા છે, તો એની ભરતી નથી કરવી. અને તમે જ્ઞાન સહાયક યોજનાને કન્ટિન્યુ કરો, હમણાં ફરી પાછી કન્ટિન્યુ કરી જ્ઞાન સહાયક યોજના, તો શા માટે? જ્યારે છે અહીંયા બધા બેઠા કાયમી શિક્ષકો, તો એમની ભરતી કરો ને. અને આ રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ, એમણે ટ્વીટ કર્યું છે 18 જૂને, ઋષિકેશ પટેલે ટ્વીટ કર્યું છે. હવે એમની પણ જો કોઈ માનતું નહીં હોય તો પછી કોની પાસે અમે જઈએ રજૂઆત કરવા? હવે તો દિલ્હી સિવાય તો કોઈ ઓપ્શન નથી. રજૂઆત કરવા અમારે જવું ક્યાં? કે ગાંધીનગરમાં મેઇન છે, આ 2 જણા છે, એમનું કોઈ માનતું નથી, તમારે ક્યાં જવું? એ એક રસ્તો આપી દો, તમે ત્યાં આગળ રજૂઆત કરવા જઈએ. ગુજરાતમાં મેઇન આ છે, એનું નહીં થતું હોય તમે આગળ બીજે જઈએ, પણ એમને કહો કે અમારે ક્યાં જવું.